तो आनी अंदर चलो सौथी पहलू तो अणुभार शोधो क्वेश्चन वन अने तमे नोट्स खोलो साथे नोट्स जोईशे आजे तमारी तमारी माटे बराबर छे सौथी नो नोट नोटबुक दाखला गणवाना छे आपणे आजे आपणे साथे साथे दाखला गणीशुं तो नोटबुक्स रेडी करीने बेसो चलो नोटबुक्स कम ऑन क्विक राइट अणुभार शोधो पहलू ज इजी वन सी सिक्स एच सिक्स शोधो तमने एक सूत्र सौंप्यू छे तमने एक परमाणु जे छे एनु शोध्यू छे तो एनु वजन शोधवानु छे परमाणु भार शोधवानु छे कार्बन ना बार तुम्हारी बुक आपो तो मन हाँ चलो काम करो हालो दाखला करो फटाफट यस दैट इज करेक्ट दैट इज करेक्ट सोदो सोदो चलो फटाफट यस 78 बराबर छे 78 यस करेक्ट करेक्ट आंसर करेक्ट आंसर वेरी गुड सी सिक्स एच सिक्स सी सिक्स एच सिक्स तमने मोबाइल नी अंदर स्क्रीन ऊपर पण देखातुं हशे अणु भार शोधो કમન થઈ ગયું કરેક્ટ આન્સર સિમ્પલ છે આનું આનું સોલ્યુશન કરવું હોય તો 6 ગુણ્યા કાર્બન બરાબર અને 6 ગુણ્યા હાઇડ્રોજન નું અણુ દળ બરાબર છે એટલે 6 ગુણ્યા 12 વત્તા 6 ગુણ્યા 1 12 છંગ 72 અહીંયા આગળ વત્તા 6 એટલે ટોટલ મળે આપણને 78 ગ્રામ પ્રતિ મોલ જો તમે આ ખાલી 78 લખીને બેસી ગયા હોય 78 78 જે તમે કહો છો રાઈટ એ જો તમે ખાલી એટલું લખીને બેઠા હોય તો માર્ક્સ અડધો કપાઈ જાય હે ને એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એકમ એનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે અત્યંત મહત્વનું છે બરાબર 78 શું કેરીઓ ગ્રામ પ્રતિ મોલ હે ને આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આપણે બરાબર છે હા 78 યસ ગ્રામ પ્રતિ મોલ મેં સ્ક્રીન ઉપર લખ્યું છે તમે તમે સ્ક્રીન થી નથી જોડાયા ઓકે બરાબર છે જોઈએ આપણે જો શક્ય હોય તો સ્ક્રીન નું પ્રોજેક્શન નું પણ કંઈક વિચારીએ ઓકે તો ચલો હવે નેક્સ્ટ તમે ટ્રાય કરો C2H4O2 નંબર 2 ચલો C2H4O2 C2H4O2 નંબર 1 આપણે કર્યો C6H6 60 ગ્રામ પ્રતિ મોલ વેરી ગુડ દેટ ઇઝ કરેક્ટ 60 ગ્રામ પ્રતિ મોલ મેથેમેટિશિયન્સ ને આ સૌથી મોટી તકલીફ થાય એને ખાલી આંકડામાં જ રસ હોય પાછળનું ભૂલી જવાય એવું થાય પણ આપણે પ્રેક્ટિસ કરવાની કારણ કે એ અત્યંત અગત્યનું છે હે ને એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કમન આ પણ ઇઝી છે યસ વેરી સિમ્પલ 2 × 12 પ્લસ 4 × 1 પ્લસ 2 × 16 ઓક્સિજનનો કેટલો હોય 16 બરાબર 12 × 2 = 24 પ્લસ 4 અને 16 × 2 = 32 24 હજાર 28 ને 32 60 થઈ જાય 60 ગ્રામ પ્રતિ મોલ ઇઝી રાઈટ ચલો નેક્સ્ટ વન આપણે આના પછીનો એક ટ્રાય કરીએ બીજો એક એક્ઝામ્પલ વેરી સિમ્પલ યસ હા નહીં ઓકે તો ગઈકાલે આપણે જે સૂત્રો જોયા હતા એ સૂત્રોને આધારે બરાબર છે એ સૂત્રોને આધારે આપણે એના અમુક દાખલાઓ જોઈએ જે તમે 11મા ધોરણમાં કરી ચૂક્યા છો બરાબર છે જે જે એક સિમ્પલ એક્ઝામ્પલ્સ છે એવા તમે એક્ઝામ્પલ કરી ચૂક્યા છો તો એક નવો એક્ઝામ્પલ જોઈએ નંબર 3 20 ગ્રામ NaOH ને
100 ml पानी मा ओगाड़ता बनता द्रावण ने कद थी टकावारी परसेंटेज वेट बाय वॉल्यूम बराबर परसेंटेज वेट बाय वॉल्यूम शोधो एकदम सिंपल एक्जाम्पल छे बराबर तो आज मळशे एने आपणा माटे एना माटेनो आपणो शब्द शुं छे सांद्रता है ने આપણે આ શબ્દ આના માટેનો શબ્દ શું વાપરીએ છીએ સાંદ્રતા તો એ સાંદ્રતા શું છે એ સમજીએ આપણે પહેલા ચલો આનું ગણી નાખો ફટાફટ કરો સોલ્વ વેરી સિમ્પલ સોલ્યુશન સાંદ્રતા હા બરાબર છે મીટિંગ પાસકોડ હોલ્ડ કર ભાઈ હોલ્ડ કર સિક્યુરિટીમાંથી મળશે સેવાથી મળશે मीटिंग पासकोड कैपिटल एक्स पची 5 कैपिटल आर कैपिटल यू कैपिटल डब्ल्यू 6 16.6% बराबर छे टका के रीते वेट बाय वॉल्यूम छे ना मैं वेट बाय वॉल्यूम कीधु छे આ લખ્યું છે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ સ્ક્રીન ઉપર જુઓ તો NH ને તમે વોલ્યુમ કેવી રીતે કન્વર્ટ કર્યું એની ઘનતા શોધવી પડે ને એના માટે તો આપણે તો એની ઘનતા શોધવી પડે બહુ લાંબી પ્રોસેસ થઈ જાય આપણા માટે હે ને બરાબર છે તો વેરી સિમ્પલ આન્સર છે કેવી રીતના મળશે બરાબર તો આપણને આપ્યું છે એક જ મિનિટ દ્રાવ્યનું વજન આપણે કરશું પહેલા તો દ્રાવ્યનું વજન આપણને કેટલું આપ્યું છે હું નેક્સ્ટ પેજમાં જઉં જવા દઉં નેક્સ્ટ પેજની અંદર દ્રાવ્યનું વજન કેટલું છે દ્રાવ્યનું વજન બરાબર 20 ગ્રામ અને દ્રાવણનું કદ કેટલું છે 100 ml બરાબર છે યસ તો પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ એ આપણને કેટલું મળશે 120 ગુણ્યા 100 બરાબર છે યસ તો શું મળશે આન્સર 120 16 point something આન્સર મળવો જોઈએ રાઈટ 16.56 યા રિપીટ થઈ રાખશે બરાબર છે યસ ચલો તો પછી આ પૂરું થયું ઓકે સ્ટોપ શેર ઓકે હા 16.6% થશે 16.6 બરાબર તો હવે આપણે અહીંયા આગળ સાંદ્રતા દ્રાવણોની વાત કરીએ ઓકે દ્રાવણો એટલે શું કે જે આપણે ગઈકાલે સમજ્યા હતા એ જ કે કોઈ પણ બે પદાર્થો જે છે એને તમે ભેગા કર્યા છે બરાબર અને એમાં એક પદાર્થની માત્રા ઓછી છે બીજો પદાર્થ એની અંદર ઓગળી ચૂક્યો છે સીધી સાદી ભાષામાં સમજીએ તો એ ઓગળી ગયો છે અને એ જે ઓગળી જાય બરાબર છે તો જે પદાર્થ જે છે જેની માત્રા વધારે હોય એને કહેવાય દ્રાવક જેની માત્રા ઓછી હોય તો એને કહેવાય દ્રાવ્ય તો શું મળી જાય આપણને આન્સર બરાબર છે દ્રાવણ મળી જાય છે ઓકે તો પદાર્થનો કોઈ પણ પદાર્થનો જે નિયમિત જથ્થો જે નિયત જથ્થો એ ઓગાળવામાં આવે કોઈ પણ દ્રાવકની અંદર બરાબર છે અને જે જે માત્રા ઓગાળે એને કહેવાય એની સાંદ્રતા હવે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કારણ કે સાંદ્રતા આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ ઓગળે એનો આધાર શેની ઉપર આધાર રહેશે ટેમ્પરેચર ઉપર આધાર રહેશે બરાબર છે તાપમાન ઉપર આધારિત હોય છે તાપમાનની અસર આવે કેવી રીતે તો એક સિમ્પલ વસ્તુ છે આજે તમે લોકો ઘરે બેસીને કરી શકો અહીંયા આગળ ઘરે બેસીને તમે આ પ્રયોગ કરી શકો
એક ગ્લાસ લેવાનો, બરાબર છે, એક સાદો ગ્લાસ લેવાનો, એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ભરવાનું, બરાબર, અડધા ગ્લાસ જેટલું પાણી ભરવાનું, અને અડધા ગ્લાસ જેટલું પાણી ભરો તમે, અને એને પછી એની અંદર તમે પહેલાં એક ચમચી મીઠું નાખો અને એ ઓગળી જશે, બરાબર છે. પછી એની અંદર થોડુંક બીજું મીઠું નાખો, બીજી અડધી ચમચી જેટલું નાખો, ત્રીજી અડધી ચમચી જેટલું નાખો, ક્યાં સુધી ઓગળે છે એ જોઈએ રાખવાનું છે, બરાબર છે. અને જ્યારે ઓગળતું બંધ થઈ જાય મીઠું, પછી જેવું તમે ઉપરથી નાખો એટલે સીધું નીચે તળિયે બેસી જ જાય, બરાબર છે, અને એની અંદર ઓગળે નહીં, પછી એને થોડું ગરમ કરો પાણીને, તો એ પાછું ઓગળી જશે, બરાબર છે. તો એ તાપમાન આધારિત છે. આ વસ્તુ આપણે પહેલાં આજે જાતે એક પ્રેક્ટિકલ જો તમે કર્યો હોય તો વસ્તુ અલગ છે, ન કર્યો હોય ફરી વાર કરવાની ઈચ્છા હોય તો તમે કરી શકો છો, બરાબર છે. યસ, આટલું ક્લિયર. હવે દ્રાવણો જે છે એ જરૂરી નથી કે ફક્ત પ્રવાહી પદાર્થોમાં જ હોય, એ કોઈ પણ ત્રણે ત્રણ જે અવસ્થાઓ છે, બરાબર છે, પદાર્થની જે ત્રણ અવસ્થાઓ છે ત્રણેયની અંદર દ્રાવણો બની શકતા હોય છે. જેમ કે ધાતુઓની અંદર કે મિશ્ર ધાતુઓ જે બનાવીએ છીએ એ શું છે, મિશ્ર ધાતુ એક પ્રકારના દ્રાવણો જ છે. જેમ કે બ્રાસ, કે જે કોપર અને ઝીંકનું મિશ્રણ છે, એની અંદર એટલું સરસ રીતે મળી ગયું હોય કે તમારે એની અંદરથી કોપર અને ઝીંક જો અલગ અલગ કરવું હોય ને તો એ અઘરું પડી જાય, બરાબર છે. એના માટે તમારે એને ઊંચા તાપમાને લઈ જઈ અને બેઉની અંદર જે એનો ગલનબિંદુનો તફાવત છે ત્યાં સુધી એને લઈ જવું પડે અને એના આધારે તમે છૂટા પાડી શકો, બરાબર છે. એ જ રીતે જર્મન સિલ્વર જે છે કોપર ઝીંક અને નિકલનું મિશ્રણ છે, બ્રોન્ઝ જે છે એ કોપર અને ટીનનું મિશ્રણ છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે, આ વસ્તુ યાદ રાખવા જેવી છે. સો અંડરલાઈન ના, આની ઉપરથી ઘણી વખતે ક્વેશ્ચન્સ પૂછતા હોય છે કે ભાઈ બ્રાસનું, જર્મન સિલ્વરનું અને બ્રોન્ઝનું તો એ શેના મિશ્રણ છે, એના ઉપરથી તમને વન લાઇનર ક્વેશ્ચન પૂછી શકીએ, એક એક લીટીના અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો જે છે એ પૂછી શકાય છે, બરાબર છે. આટલું ક્લિયર થયું? યસ, ઓકે, રાઈટ. તો પછી આ વાત આવે છે વન પાર્ટ પર મિલિયન, વન પાર્ટ પર મિલિયન, ઓકે. તો ચાલુ રાખજો, હું બીજું પેજ ખોલું. હા, બરાબર છે. તો પહેલી વસ્તુ તો વન મિલિયન, બરાબર છે, વન મિલિયન એટલે કેટલા થાય, 10 લાખ, વેરી ગુડ, બરાબર છે. આપણે આ રીતે લખીએ ને, 1 મિલિયન એટલે કે 10 લાખ, બરાબર છે. તો જ્યારે કોઈ પણ વસ્તુની અંદર સાંદ્રતાનું પ્રમાણ બહુ ઓછું હોય, અમુક અમુક સંજોગોમાં કેવું થાય કે બહુ ઓછા પ્રમાણની અંદર ઓગળેલું હોય, જેમ કે દરિયાની અંદર ખાલી મીઠું નથી, બીજા ઘણા બધા ક્ષાર જોડાયેલા હોય છે, કારણ કે નદી તળાવમાંથી જે કંઈ પાણી આવ્યું, બરાબર છે, એ બધું ઢસડીને જે લઈ જાય, કાંપ જે ફળદ્રુપ કાંપ છે એની અંદર જમીન છે, જમીનની અંદર સાથે રેતી ગઈ હોય, બરાબર છે, અમુક જાતના ધાતુઓ જે છે એ જમીનની અંદરથી ખેંચીને ગયા હોય, લાકડું જતું હોય, માણસોના અવશેષ જતા હોય, બરાબર છે, પ્રાણીઓના અવશેષ જતા હોય, એ બધું જે જતું હોય છે, તો એ બધી જ વસ્તુમાંથી ધીરે ધીરે અમુક જાતની અશુદ્ધિઓ અંદર મિક્સ થતી જાય, બરાબર છે. તો મીઠાનું પ્રમાણ જે છે એની અંદર ગણી શકાય, પછી અમુક જે બીજી અન્ય ધાતુઓ જે છે કે જે અંદર દરિયામાં જોવા મળે એનું પ્રમાણ કેટલું ઓછું હોય, તો કે 10 લાખ ભાગે 1 ભાગ, 10 લાખ ભાગની અંદર 1 ભાગ, એ રીતે તમે એને પીપીએમ કહી શકો. તો પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર મિલિયન, બરાબર છે, એટલે કેટલું થાય, 10 ની 6 ઘાત, બરાબર છે, 10 ની 6 ઘાત, કે આટલા ભાગની અંદર આટલું છે, બરાબર છે. તો આ ગણતરી જે છે ને ખાસ સમજવાની છે કે પીપીએમ જે છે એની ગણતરીઓ કેવી રીતના થતી હોય છે, એના આધારિત આપણને દાખલા પણ જોવા મળે છે. એનું હું સૂત્ર તમને આપું કે પાર્ટ્સ પર મિલિયન માટેનું સૂત્ર છે, પાર્ટ્સ પર મિલિયન, દર 10 લાખ ભાગે કેટલા ભાગ છે, પાર્ટ્સ એટલે ઘટક કણો અથવા તો ભાગ કહી શકાય, બરાબર છે. તો એ જે છે એની વાત છે, હું તમને સૂત્ર આપી દઉં એનું, જે સૂત્ર આપણી પાસે છે અહીંયા આગળ, ઘટકની સંખ્યા, ઘટક એટલે કે પાર્ટ્સ ની સંખ્યા, બરાબર છે, પાર્ટ્સ ની સંખ્યા ગુણ્યા 10 ની 6 ઘાત એટલે કે લાખ થઈ ગયું, બરાબર, 10 લાખ થઈ ગયું, અને દ્રાવણમાં બધા જ ઘટકોની, દ્રાવણમાં બધા જ ઘટકોની કુલ સંખ્યા, કુલ સંખ્યા, ઓકે, આ ખાસ યાદ રાખવા જેવું છે, આ કામનું છે આપણા માટે,
बराबर कुल संख्या। ओके तो आ सूत्र खास याद रखवानुं छे आपणे पार्ट्स पर मिलियन, कारण के आपणे जे द्रावणोने आम दाखलाओ जोईशुं आगळ, तो ए बधा जे छे ए के रीतना शोधवाना छे, मोटा भागे आपणे पार्ट्स पर मिलियन नी अंदर काम करवानुं થશે। મતલબ શું થયો આનો, કે દર 10 લાખ ભાગે એક ભાગ છે, બરાબર છે। વત્તા આની સાથે બીજી એક વસ્તુ જે ખાસ સમજવાની છે, 1 kg ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ગ્રામ્સ, હા 1 લિટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની ml, યસ હા બરાબર છે। એટલે ml પર 1000 ગ્રામ અને 1 kg, યસ બે વસ્તુમાં ની અંદર એક જ વસ્તુ આવશે, 1000 ગ્રામ ને 1000 ml, અને ગ્રામ થી નીચો વધારે નીચો આપણે જોઈએ તો માઇક્રોગ્રામ આવે ને, હા ના થાય, એક એક લિટર ક્યારે, હા 1 કિલો એ એનો ખાલી કન્વર્ઝન છે, એનો નંબર છે બરાબર। લિટર જે છે એ ખાલી પાણીના પાણીના આપણે જે પાણીની વાત કરીએ તો પાણીની ઘનતા 1 છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે 1 લિટર પાણીનું વજન 1 કિલો થાય, પણ બીજા બધા જે સોલ્યુશન્સ છે, બીજા બધા જે દ્રાવણો છે બરાબર છે, બીજા બધા જે કે પણ પ્રવાહી છે એમાં જરૂરી નથી કે એની ઘનતા એટલી જ હોય, જેમ કે એસિટિક એસિડ જે છે એ થોડોક વધારે ભારે છે, 1.06 કે ઓકે કે એની આવે, પછી ગ્લિસરીન આવે જે આપણે ગ્લિસરીન વાપરતા હોય તે તેલ હળવું આવે બધા, હા ના વધારે હશે, 1 લિટર બરાબર 910, હા 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 યસ, કારણ કે એમની ઘનતા ઓછી હોય, એમની ઘનતા ઓછી હોય, ડિસ્કનેક્ટ કરી દેજે ફોનને, કોઈનું પડવાનું જરૂર નથી, ગમે તેનો હોય ડિસ્કનેક્ટ કરી દેશું બસ, રાઈટ સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, ઓકે યસ રાઈટ। તો આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, હવે આના આધારે આપણે એક દાખલો ગણીએ જે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપણને આપેલું છે, ઓકે ટેક્સ્ટબુકની અંદર જે આપણને કોયડો આપેલો છે એ આપણે સોલ્વ કરશું, બરાબર છે। આ બધી જે વાર્તાઓ જે છે ને અહીંયા આગળ આ બધી જે વાર્તાઓ છે આ વસ્તુ યાદ રાખવા જેવી છે નહીં, કંઈ બહુ ખાસ જે સિવાય કે મેં જે કીધું, બરાબર છે। અહીંયા આગળ જે છે દ્રાવણો બે કે વધારે ઘટક અંગોનું મિશ્રણ છે, આ વસ્તુ આપણે પહેલાં પણ ભણી ચૂકેલા છીએ, વાયુમય દ્રાવણો જે છે તો એમાં દ્રાવ્ય કયો છે, દ્રાવક કયો છે, આ વસ્તુ તમે પહેલાં પણ 11મા ધોરણમાં પણ ભણ્યા છો, 9મા ધોરણમાં પણ આ વસ્તુ આવતી હતી તમને યાદ હોય તો, 9મા ધોરણની અંદર દ્રાવણો કલિલ દ્રાવણો ને એ બધું ભણ્યા હતા, તો હા તો આ એની જ વસ્તુ છે, એની જ વસ્તુ છે કે વાયુની અંદર વાયુ જ્યારે ઓગળેલો હોય ત્યારે એનું ઉદાહરણ શું છે, ઘનની ઘન જે છે એ વાયુની અંદર ક્યારે ઓગળ્યો હોય, બરાબર છે, એના બધા ઉદાહરણો છે, આ યાદ રાખવા જેવું છે બરાબર, કદાચ કોઈ પૂછી લે ઉદાહરણ એકદમ સિમ્પલ, કોકની ઈચ્છા થઈ ગઈ હોય બોર્ડની પરીક્ષામાં, બરાબર છે, તો આને તમારે યાદ રાખવાનું છે, યાદ રાખો, હા ઉદાહરણ જ યાદ રાખો, વાયુની અંદર વાયુ ઈઝી છે, પણ ઘન પદાર્થ જે છે એ વાયુમાં ઓગળેલો હોય એનું ઉદાહરણ મળવું થોડું જલ્દી આપણને યાદ ના આવે, એટલે તમારે નાઇટ્રોજન વાયુની અંદર કપૂર ઓગળેલો છે એ તમારે યાદ રાખવું પડે, બરાબર છે। બાકી પ્રવાહીની અંદર તમને સહેલાઈથી મળી જશે, ઘનના સહેલાઈથી મળી જશે, પણ વાયુની અંદર જ્યારે ઘન ઓગળેલો હોય એના ઉદાહરણ થોડાક યાદ રાખવા પડે, બરાબર છે। જેમ કે પ્રવાહી અને વાયુ છે તો કે નાઇટ્રોજન વાયુ સાથે મિક્સ કરેલ ક્લોરોફોર્મ, બરાબર છે, એ વસ્તુ તમારે યાદ રાખવી પડે, કારણ કે એમને એમ યાદ રહેવાનું નથી, બરાબર છે। ઓકે તો અહીંયા આગળ આપણે યસ એની ક્વેશ્ચન, હા હા આજે ક્લોરોફોર્મ જે છે એનો મુખ્ય ઉપયોગ શેમાં થાય છે, તો કે શું કહેવાય એને, સ્લીપ ઇન્ડ્યુસિંગ એજન્ટ છે, મતલબ કે તમને એનાથી ઊંઘ આવી જાય બેભાન કરવા માટે, બરાબર। આપણે ઘણા બધા ફાલતુ હિન્દી પિક્ચરોની અંદર જોવામાં આવે કે રૂમાલની અંદર ક્લોરોફોર્મ નાખ્યું અને મોઢા ઉપર મૂકી દીધું એટલે માણસ ઢગલો થઈ ગયો, એટલી જલ્દી કામ ના થાય, બરાબર છે, અને એટલું જલ્દી કરવું હોય તો એના માટે એનું સોલ્યુશન જે છે બહુ સ્ટ્રોંગ અને વધારે પ્રમાણમાં વાપરવું પડે, એ અલગ વસ્તુ છે, બરાબર। હિન્દી પિક્ચરો ટોટલ ટાઈમ વેસ્ટ હોય છે, આમ તો મૂવીઝ બધા જ ટાઈમ વેસ્ટ છે,
ટીચરો જોવે એ સમયનો બગાડ જ છે, બીજું કંઈ છે નહીં. બરાબર છે. હવે દળની ટકાવારી, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ બાય વેઇટ, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. આપણે ગઈકાલ જોયું દ્રાવણમાં ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ. આઈ થિંક આપણે અહીંયા આગળ ભૂલ કરી આગળના એક્ઝામ્પલમાં. ઉદાહરણ તરીકે જેમ કે કદ ટકાવારી છે બરાબર, અને ત્રીજી છે દળ ભાગ્યા કદ ટકાવારી, વેઇટ બાય વોલ્યુમ. આ આપણે વેઇટ બાય વોલ્યુમ કરવાનું હતું, બરાબર છે. એ આપણે અહીંયા આગળ ભૂલ કરી, જે મેં દાખલો હમણાં તમને ગણવા આપ્યો હતો એમાં 100% આન્સર નહીં આવે, કારણ કે 20 ગ્રામ NaOH હતો ભાગ્યા 100 ml હતું. બરાબર છે. તો કેટલું મળે આન્સર આપણને? આમ તો 100 × 100 કર દો સીધું જ, તો 100 થઈ જાય અને આ 20% મળશે. આન્સર 20% આવશે પેલા આગળના દાખલામાં, કારણ કે વેઇટ બાય વોલ્યુમ મેં પૂછ્યું છે, વેઇટ બાય વેઇટ નહોતું પૂછ્યું. જો કદ જો દળની ટકાવારી પૂછી હોત તો આપણો આન્સર સાચો હોત. બરાબર છે. આ એક ભૂલ થઈ આપણી અહીંયા આગળ. કદ નથી વધતું. આપણે આ વસ્તુ જો ખાસ સમજવાની છે કે જ્યારે દ્રાવણ જ્યારે ઓગળે છે, વસ્તુઓ જ્યારે કોઈ પણ ઘન પદાર્થ જે છે ઓગળે ત્યારે એ ક્યાં સમાઈ જાય? તો કે પ્રવાહીના જે ઘટક કણો છે એની વચ્ચે જગ્યા છે, આંતરાણીય અવકાશ જે છે એની અંદર ગોઠવાઈ જાય છે. આપણે આ વસ્તુ 9મા ધોરણમાં શીખેલા કે મીઠું જે છે તમે નાખો પાણીની અંદર અને ઓગાળો તો પાણીનું સ્તર જે છે ઊંચું ના જાય, પાણીનું તો હતું ને એટલું જ રહે. આપણે બહુ વર્ષો પહેલા ગુજરાતીની અંદર એક વાર્તા પણ એવી આવતી હતી કે સંજાણ બંદરે જ્યારે પારસીઓ ઉતર્યા ઈરાનમાંથી ભાગીને, બરાબર છે, ઈરાનમાં મુસ્લિમોનો આતંક વધ્યો અને બિચારા પારસીઓને ત્યાંથી ભાગવું પડ્યું અને એ લોકો ઉતર્યા ગુજરાતના સંજાણ બંદરે, અને એ લોકોએ ત્યાં જે સંજાણના જે રાજા હતા એની પાસે એને ઉભા રહ્યા, બરાબર છે, અને કીધું કે અમને અહીંયા રહેવાની જગ્યા આપો. એટલે એણે કીધું કે તમે બહારથી આવો છો, એટલે એને એક ગ્લાસનો આખો છલોછલ ભરેલો દૂધ આપ્યો, સોરી દૂધનો ભરેલો એક આખો ગ્લાસ આપ્યો, બરાબર, અને એને સોંપ્યો કે ભાઈ હવે તમે આ કંઈ બીજું કંઈ કીધું નહીં. એટલે પેલા પારસીઓએ એની અંદર ખાંડ નાખી અને ઓગાળી દીધી, એટલે દૂધ ઉભરાયું નહીં અને દૂધ પાછું ગળ્યું થઈ ગયું. એટલે એ વસ્તુ બતાવે છે આપણને એ વાર્તાઓ પરથી, મતલબ એનો એનો ઉદ્દેશ જે છે એનો એ અલગ છે, પણ આપણે સમજવાનું છે કે જ્યારે સોલિડ ઘન જે છે એ જ્યારે પ્રવાહીમાં ઓગળે ત્યારે જરૂરી નથી કે એનું એનું કદ જે છે એ વિસ્તરે. આપણે જો ઓગળવામાં આવે તો કદની અંદર ફેરફાર થવાની શક્યતા બહુ ઓછી છે, બરાબર, કદની અંદર ફેરફાર થવાની. જો ઘન પદાર્થ હોય તો એ પ્રવાહીની અંદર ઓગળી જશે, એટલે કે એની આંતરાણીય અવકાશ જે છે એની અંદર ગોઠવાઈ જાય છે. આ વસ્તુ આપણે 9મા ધોરણની અંદર કરેલું છે કે જ્યારે કોઈ પણ પદાર્થની અંદર તમે નાખો, જેમ કે મીઠું છે, તમારે કરવો હોય તો ટ્રાય કરજો આજે, બરાબર છે. જેને ટ્રાય કરવો હોય એ હમણાં પ્રેક્ટિકલ આપણે હમણાં પ્રેક્ટિકલ અહીંયા આગળ કરીએ ને હું એ વિડીયો પણ તમારી સાથે શેર કરીશ, બરાબર છે. આપણે ચિરાગની સાથે બેસીને ટ્રાય કરીએ, અહીંયા આગળ જ કરીએ આપણે, બરાબર છે, કે લેવલની અંદર ફરક નથી પડતો. આપણે જોઈશું એ, હું તમને કરીને બતાવું, બરાબર. તો આગળના દાખલામાં જોઉં પર્સન્ટેજ બાય આગળના દાખલામાં, એક મિનિટ, આગળનો જે દાખલો આપણે કર્યો હતો, આગળનો જે દાખલો કર્યો હતો કે 20 ગ્રામ NaOH અને 100 ml પાણી, બરાબર છે. તો એનું વેઇટ બાય વોલ્યુમ જે છે, પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ કેટલું થશે? 20%, 20%નું જ સોલ્યુશન બનશે, બરાબર છે. ઓકે, એટલે 20% જેટલું જ મળશે. પણ જો આપણે એનું વેઇટ બાય વેઇટ કર્યું હોત, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, તો આપણને 20/120 મળે અને ગુણ્યા 100 થાય, માટે એ વખતે આન્સર આપણો 16.6% આવશે, બરાબર છે. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, એ મારા ધ્યાન બહાર ગયું એ વખતે. હું મેં પહેલા 20 એટલા માટે ગણ્યું, પછી આ ગણતરીમાં તમે કીધું એટલે, બટ ઇટ્સ ઓકે, રાઈટ. હવે ખ્યાલ આવી ગયો? યસ, બધાને ક્લિયર થયું, રાઈટ. અને આજે દળ ટકાવારી છે, જેમ મેં ગઈકાલ કીધું હતું એમ કે એક આ દળ ટકાવારી અને એક ફોર્માલિટી, એ બે વસ્તુઓ ફાર્મસીમાં, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર ખાસ વપરાતી હોય છે, બરાબર છે. એનું કારણ છે કે ત્યાં આગળ બધા જે સોલ્યુશન્સ વપરાતા હોય એની ગણતરી આના આધારે જ થતી હોય છે, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું બધાને? યસ. પાર્ટ્સ પર મિલિયન, હમણાં જ જે વાત થઈ એ, બરાબર છે. જેમ કે દરિયાની અંદર ઓક્સિજનનું પ્રમાણ આપણને ખબર છે કે હમણાં ચોમાસું, અરે ઉનાળો ગયો, તો ઉનાળાની અંદર દર વર્ષે અમુક સમાચાર આવે કે ભાઈ કાંકરિયા તળાવની અંદર, કાંકરિયા જે અમદાવાદની અંદર તળાવ છે, ત્યાં આગળ માછલીઓ મરી જાય દર ઉનાળે. કેમ? કારણ કે તાપમાન વધે એટલે ઓક્સિજન જે ઓગળેલો હોય એ ઉડી જાય અંદરથી,
બરાબર છે અને ઓક્સિજન જો ઓછો થઈ જાય તો માછલીઓને ઓક્સિજન મેળવવામાં તકલીફ પડે ઓછા ઓક્સિજનમાં એટલે ઘણા બધા માછલાઓ દર વર્ષે મરી જતા હોય છે બરાબર છે તો એ કેટલું ઓક્સિજન ધરાવે છે એનું એનું જેમ કે એક આપ્યું છે કે એક લીટર દરિયાનું પાણી એક લીટર દરિયાનું પાણી એનું વજન કેટલું છે 1030 ગ્રામ 1030 ગ્રામ છે અને એની અંદર કેટલો પદાર્થ છે કેટલો ઓક્સિજન છે 6×10⁻³ બરાબર છે એટલે કે આ વસ્તુ અહીંયા આગળ કેમ −3 થઈ આપણે આપણને ખબર છે કે 1 kg બરાબર છે એટલે કેટલા ગ્રામ છે 1000 ગ્રામ્સ બરાબર છે તો 1 ગ્રામ બરાબર કેટલા કેજી થાય 1 ગ્રામ બરાબર કેટલા થાય 1/1000 થાય બરાબર છે તો 1 ગ્રામ બરાબર 10⁻³ થાય બરાબર છે તો 6 ગ્રામ હોય તો એ કેટલા કિલોગ્રામ થાય કે 6×10⁻³ જેટલો કિલોગ્રામ થાય બરાબર છે અને આ શેની અંદર ગણવામાં આવે છે કિલોગ્રામમાં બરાબર છે સોરી 1 લિટર પાણીની અંદર બરાબર છે 1 લિટર પાણીની અંદર હવે આપણે જો ગણતરી કરીએ વેટ બાય વોલ્યુમની જ વેટ બાય વોલ્યુમની જ ગણતરી કરીએ અહીંયા આગળ ધ્યાન રાખજો ખાસ બરાબર છે આપણે ફરીવાર વેટ બાય વોલ્યુમની ગણતરી કરશું પાર્ટ પર મિલિયન જે છે ને એ વેટ બાય વોલ્યુમ જ છે બરાબર છે તો આપણને કેટલું વેટ મળ્યું તો કે 6×10⁻³ ગ્રામ બરાબર છે અને આપણી પાસે કેટલું વજન છે દરિયાના પાણીનું 1030 બરાબર છે 1030 ગ્રામ છે બરાબર છે તો અહીંયા આગળ એ પાણી છે બરાબર છે એટલે એની ઘનતા આપણા માટે ખબર છે કે એ 1 કિલોગ્રામ બરાબર 1 લિટર થવાનું છે એ પણ સિમ્પલ વસ્તુ છે બરાબર છે તો આપણે 1030 ગ્રામ જ લઈએ બરાબર છે યસ તો આપણે એ રીતે લખાય 1×030 × બરાબર છે તો હવે એની સાંદ્રતા નક્કી કરવી હોય વેટ બાય વેટ તો 6×10⁻³ / 1030 બરાબર 10⁻⁶ આપણું આ સૂત્ર છે અહીંયા આગળ બરાબર છે યસ તો આ 1030 જે છે એને આપણે સાયન્ટિફિક નોટેશન જે વૈજ્ઞાનિક રીતે લખવાની રીત છે એમાં કેવી રીતના લખાશે 1.030 હે ને ઇન્ટુ 10⁻² કેટલું લખાશે 3 કે −3 થશે 3 થશે બરાબર છે આ તમે લોકો 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો હે ને આ વસ્તુ ખાસ એટલા માટે અત્યારે બહુ અગત્યની છે ને એટલા માટે જ મેં શરૂઆત ત્યાંથી કરી હતી તો 6/1.030 થશે બરાબર 10⁻³ અને આ જે નીચે હતી એ ઉપર જશે તો 10⁻³ થઈ જશે અને 10⁻⁶ છે તો આ તો 3 કેન્સલ થઈ ગયું બરાબર આ વસ્તુ શું થઈ જશે આખી નીકળી જશે અહીંયાથી એકબીજા સાથે ડિલીટ થઈ જશે તો 6/1.03 આન્સર મળે 5.8 બરાબર આન્સર કેટલો મળે 5.8 g/10⁻⁶ ગ્રામ એટલે કે 5.8 ppm જેટલું આપણને સોલ્યુશન મળે છે અથવા તો એને માઇક્રોગ્રામ પર ml પણ કહેવાય અથવા તો સીધે સીધું જ ppm સ્વરૂપે કહી શકાય બરાબર છે આટલું ક્લિયર થયું યસ યસ તો હું આના આધારે તમને આજે થોડાક દાખલાઓ મોકલીશ બરાબર છે આજે હું મોકલીશ કારણ કે મારે ગઈકાલે તમને કીધું હતું મેં કીધું કે હું મોકલીશ પણ મને ખ્યાલ આવ્યો કે અમુક હજી વસ્તુઓ ડિસ્કસ કરવાની રહી ગઈ હતી મોલ અંશ તો આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ ઘટકના મૂળની સંખ્યા ભાગ્યા બધા જ ઘટકોના મૂળની સંખ્યા અને ગઈકાલે મેં જે તમને મોલારિટી મોલાલિટી અને ફોર્માલિટીનું સૂત્ર આપ્યું હતું એના કરતાં અહીંયા આગળ થોડુંક અલગ સૂત્ર આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લિટરમાં છે બરાબર છે હવે ગઈકાલે મેં જે તમને સૂત્ર આપ્યું હતું મોલારિટીનું એ સૂત્ર શું હતું મોલારિટીને આપણે કેપિટલ એમથી બતાવીએ બરાબર છે મોલારિટીનો તો મેં શું કીધું હતું કે દ્રાવ્યનું વજન બરાબર વજન ભાગ્યા એનો અણુભાર બરાબર છે એનો અણુભાર સોરી આ તકલીફ આપે છે કેપિટલ એમ ગઈકાલે મેં સૂત્ર આપેલું આ કેમ હાલ થાય છે ઉભા રહો હું તમને પેલાની અંદર જ બતાવું નું શેર ઓકે તો કેપિટલ એમ
આપણા માટે ગઈકાલે સૂત્ર શું હતું? દ્રાવ્યનું વજન, બરાબર, આપેલું વજન હતું આપણને, ગુણ્યા 1000 કર્યું હતું આપણે, બરાબર, ભાગ્યા દ્રાવ્યનો અથવા તો અણુભાર હતો, હે ને, દ્રાવ્યનો અણુભાર, હે ને, અને દ્રાવણનું કદ. પણ દ્રાવણનું કદ શેમાં હતું? એમએલમાં. દ્રાવણનું કદ એમએલમાં, બરાબર છે. અને આપણને ટેક્સ્ટબુકની અંદર શું સૂત્ર આપ્યું છે? એમ બરાબર શું સૂત્ર આપ્યું છે? મોલ અંશ, બરાબર, મોલ અંશ આપ્યું છે ને, બરાબર. અને સાથે શું આપ્યું છે? મોલ અંશની સાથે શું આપ્યું છે? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. સીધું ત્યાં જ આપી દીધું છે. દ્રાવ્યના મોલ છે, સોરી, મોલ છે, નોટ અંશ, દ્રાવ્યના મોલ, બરાબર. અને દ્રાવણનું કદ શેમાં આપ્યું છે? લીટરમાં છે, બરાબર છે. તો હવે લીટરને આપણે આ દ્રાવ્યના મોલ જે છે, મોલ શોધવા માટે શું કરવું પડે? તો કે દ્રાવ્ય મોલ બરાબર શું છે આપણને ખબર છે કે વજન ભાગ્યા અણુભાર, હે ને, વજન ભાગ્યા અણુભાર આપણને આપેલો છે. અને કદ લીટરમાં છે, તો એક લીટર બરાબર શું થાય? ભાગ્યા 1000 થાય. એને જો મારે એમએલમાં કરવું હોય તો એ કદ એમએલમાં થઈ જશે, અને ભાગ્યા 1000 કરો એ 1000 છેદની અંદર, છેદની અંદરથી અંશમાં જતો રહેશે. એટલે આ બે સૂત્રો સેમ જ છે. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય કે સર તમે ફોર્મ્યુલા આપ્યો તો એ અલગ હતો ને ઘણા ટેક્સ્ટબુકમાં અલગ આપ્યો છે, એવા પ્રશ્નો થતા હોય છે. તો આટલું ક્લેરિટી થઈ જવી જોઈએ બધાને, બરાબર છે. યસ, તો બેઉ ફોર્મ્યુલા, બેઉ જે સૂત્ર છે એ સમાન જ છે, એમાં કોઈ ફેરફાર નથી. ઓકે, તો એના આધારે આપણે આ દાખલાઓ ગણી શકીએ. કોયડો 2.1 અહીંયા આગળ સોલ્યુશન કરીને જ આપ્યું છે. 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મૂળ અંશ ગણો, બરાબર. તો આપણી પાસે ધારો કે 100 ગ્રામ દ્રાવણ છે. કારણ કે ટકાની વાત આવે, હંમેશા યાદ રાખવાનું, ટકાની જ્યારે પણ વાત આવે ત્યારે હંમેશા શું કરવાનું? એને સીધું 100 ના પ્રમાણમાં ગણી જવાનું, બરાબર. સીધું 100 માં જ લઈ લો. તો ધારો કે આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ છે, તો ઇથિલિન ગ્લાયકોલ કેટલું થઈ ગયું? 20 ગ્રામ, બરાબર. હવે ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર શું છે? C2H6O2, બરાબર. એટલે એનું આપણને શું મળે સૂત્ર? મોલર દળ 62 ગ્રામ પ્રતિ મોલ મળશે. આ ગણતરી સિમ્પલ છે હમણાં આપણે, બરાબર છે. C2H6O2, બરાબર. C2H4O2 હમણાં આપણે કર્યું હતું એ 60 હતું, તો એની અંદર બે હાઇડ્રોજન વધારે છે, બરાબર છે. તો હવે એના મોલ ગણીએ તો 20 ગ્રામ / 62 ગ્રામ એટલે કે 0.32 મોલ મળશે. આ ગણતરી સિમ્પલ છે, ભાગાકાર જ છે. અને પાણીના મોલ કેટલા છે? તો કે 80 ગ્રામ ભાગ્યા 18 ગ્રામ એનું મોલર દળ છે. પાણીનું મોલ મોલર દળ ગણવું પડશે. H2O 16 + 2 = 18, બરાબર, 18, બરાબર છે. તો આ બધા મોલર માસ જે છે ને, અમુક મોલર દળ તમારે મોઢે થઈ જવા જોઈએ. જેમ કે પાણી છે, પછી આલ્કોહોલ છે, C2H5OH આલ્કોહોલ, ઇથેનોલ જે છે, બરાબર છે. પછી ગ્લુકોઝ છે, C6H12, બરાબર. એ બધા ગોખાઈ જવા જોઈએ. એટલે શું એનો ફાયદો શું થશે? એનો ફાયદો શું થશે કે જ્યારે દાખલાઓ ગણતા હશો ને ત્યારે એની પાછળ ગણતરી પાછળ ટાઈમ નહીં બગાડો, ટાઈમ ના બગડે, બરાબર. કેમેસ્ટ્રીની અંદર દાખલાઓની અંદર મોટા ભાગે પ્રશ્ન આ થતો હોય કે સ્ટુડન્ટને ટાઈમ કેમ ઘટે? તો કે દરેક વસ્તુ ગણવા બેસે. ભાઈ અમુક વસ્તુ હવે વારે વારે તમારે વપરાય છે તો એ યાદ જ રાખી લેવે, બરાબર, એ યાદ જ રાખી લેવે, હે ને, દરેક વખતે એની ગણતરી કરવા ના બેસે, બરાબર છે. તો અહીંયા પાણીના મોલ બરાબર કેટલું મળે? 4.444 મોલ મળશે, બરાબર છે. યસ, આટલું ખ્યાલ આવી ગયો. તો મોલ અંશ કેવી રીતના ગણવાનો છે? તો કે ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ, એટલે સીધો આન્સર આપણને મળી જાય, બરાબર છે. યસ, તો આ જ રીતે અત્યારે આજનું અત્યારે હમણાં જ હોમવર્ક, 1 લિટર પાણીમાં, બરાબર છે, 1 લિટર પાણી છે, પાણીના મોલ અંશ ગણો. પાણીના મોલ કેટલા છે શોધો, ગણો, ગણતરી કરો. 1 લિટર પાણી છે, અને મેં એમને હમણાં તમને એની હિંટ થોડી વાર પહેલા જ આપી કે પાણીની ઘનતા કેટલી હોય. હા, તો એ પ્રમાણે એનો ઉપયોગ કરો. 1 લિટર પાણી છે તો એનું વજન કેટલું થશે? 1 લિટર પાણી છે તો એનું વજન કેટલું થશે?
एक हजार शू ग्राम किलोग्राम शू एक हजार ग्राम गण एक लीटर पानी नी अंदर रहेला पानी ना मोल पानी पानी ना मोल गणवा छे आपणे बराबर छे तो आपेल वजन शोधवू पड़शे आपेलू वजन केटलू छे एक लीटर तो वजन एनु करिए आपणे घनता एक छे घनता पानी ने केटली छे एक पण एक क्यारे एक किलोग्राम पर मीटर क्यूब आवशे ने बराबर छे ग्राम पर सेंटीमीटर क्यूब शोधवी होय अथवा तो मिलीलीटर में फेरवानी होय जो आपणे बराबर छे तो ए केटली थशे एक हजार ग्राम थी जैसे सिंपल एक एक लीटर एटले एक किलोग्राम बराबर एक हजार ग्राम बराबर छे अने पानी नो मोलर मास केटलू छे पानी नो मास केटलू छे अठार तो हजार भाग्य अठार कर नाखो हजार भाग्य अठार केटलो आवे आंसर गण नाखो ए तमारो आंसर छे आनो आंसर मने लख मने कहो जल्दी जल्दी हजार भाग्य अठार यस आरती करेक्ट आंसर वेरी गुड एक लीटर पानी नी अंदर केटला होय 55.55 पांच रिपीट थई एक छे रिपीट थई રાખશે બરાબર છે ધેટ્સ ઇટ ફોર ધ ડે આજના દિવસે આટલું ઘણું થયું બરાબર બાકીનું હવે કાલે જોશું સી યુ ટુમોરો